અરવલ્લીમાં બે દિવસમાં બે ખેડૂતોના ઠંડીને કારણે મોત. રાત્રિના સમયે પાણી વાળવા ગયેલા ખેડૂતોના થયા મોત. ઠંડીથી મોત થયાનો પરિવારનો આક્ષેપ. દિવસ દરમિયાન વીજળી આપવા ખેડૂતોની માંગ. ખેડૂતોને દિવસે વીજળી આપવાને લઈને ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન. કહ્યું કે સરકાર દિવસે વીજળી આપવાને લઈને કરી રહી છે કામગીરી. છોટાઉદેપુરમાં ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનું મૃત્યુ થયાનો પરિવારજનોનો આક્ષેપ. ડોક્ટરની બેદરકારી હશે તો પગલાં લેવાશેની આરોગ્યમંત્રીએ આપી ખાતરી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ. હવામાન વિભાગના મતે બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદ બાદ કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી. અમદાવાદ શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ. મણિનગર, ખોખરા, કાંકરિયા, ઈસનપુરમાં પડ્યા વરસાદી ઝાપટા. મહીસાગર જિલ્લાના વીરપુરમાં કમોસમી વરસાદની સાથે પડ્યા કરા. કરા પડતા ઉભા પાકને પહોંચ્યું ભારે નુકસાન. ખેડા જિલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન. છીકરિયા, બડેવ્યામાં વરસાદને કારણે રાયડો, દિવેલા, તમાકુ સહિતના ઉભા પાકને નુકસાન.